પંચમહાલના હાલોલ તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલા વડા તળાવમાં નર્મદાના પાણી કેનાલમાંથી પાણી પહોંચાડવાનું લોકાર્પણ રાજ્યના મંત્રી જયદેવસિંહ પરમારના વરંદર હસ્તે કરવામાં આવ્યું. વડા તળાવ ખાતે રાજ્યના મંત્રી જયદ્રથસિંહજી પરમાર દ્વારા જ્યોતિ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર તેમજ પ્રાંત કલેક્ટર, મામલતદાર, હાલોલ તાલુકા પ્રમુખ તેમજ ભાજપના હોદ્દેદારો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. રાજ્યના મંત્રી જયદ્રથસિંહજીનું ફુલહાર તેમજ તિરકા માઠું આપી સ્વાગત કરવામાં આવ્યું. પાવાગઢની જ નજીકમાં આવેલા વડા તળાવ ખાતે સિંચાઈ માટે નર્મદાની પાણીના કેનાલમાંથી પાણી વડા તળાવ ખાતે પહોંચાડવામાં આવ્યું અને આ વડા તળાવ હાલોલ વિધાનસભામાં વિસ્તારમાં મોટામાં મોટું છે અને આ વડા તળાવના પાણીથી ગામડાઓને લાભ થવાનો 275 હેક્ટરમાં આવેલા વડા તળાવમાં પાણી ભરવા માટે કેનાલથી 15.55 કિલોમીટર દૂરથી પાણી પહોંચાડવામાં આવ્યું અને વડા તળાવના પાણીથી ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે અને વડા તળાવમાં નર્મદા કેનાલના પાણી આવવાથી જળસ્તર પણ ઊંચા આવે છે. વડા તળાવમાં નર્મદાના કેનાલના પાણી આવવાથી ખેડૂતો તેમજ ગામડાઓમાંથી આવેલા લોકોમાં ખુશી જોવા મળી હતી. કિરણ ગોહિલ, ZSTV પંચમહાલ.